તાજેતરમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ બજાર ભાવે ખેડૂતો પાસેથી કપાસની ખરીદી શરૂ કરી હતી, જો કે એ ખરીદીમાં કૌભાંડ બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના સીસીઆઈ કેન્દ્રમાં આ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ થયો છે. સમીર પટેલ નામના યુવકે તાજેતરમાં હળવદ માર્કેટ યાર્ડમાં આરટીઆઈ દ્વારા અરજી કરીને ખરીદીની વિગતો માંગી હતી અને તે મામલે મળેલા જવાબથી આ કૌભાંડ બહાર આવ્યું છે. સમીર પટેલના કહેવા પ્રમાણે સીસીઆઈ કેન્દ્રએ એક જ દિવસમાં એક જ ટ્રેક્ટર પાસેથી 45 વખત કપાસની ખરીદી કરી હતી, એટલે કે એન્ટ્રી બુકમાં એક જ ટ્રેક્ટર નંબર 45 વખત લખવામાં આવ્યો હતો. જો કે ખરીદી સમયે લાંબી લાઈનો હોય છે અને એક ટ્રકનો નંબર એક બે દિવસ પછી આવતો હોય છે. વળી અરજદારના કહેવા પ્રમાણે એન્ટ્રી નંબરોની આરટીઓ કચેરીમાં ચકાસણી કરતા કેટલાક નંબર સ્કૂટર અને બાઇકના હોવાનું બહાર આવ્યું, તો કેટલાક નંબર સરકારી ગાડીના, તો કેટલીક સિરીઝ આરટીઓ કચેરીએ હજુ બહાર પણ પાડી નથી તેવા નંબરોની એન્ટ્રી જોવા મળી. ટ્રેક્ટર નંબરો નથી, હકીકતમાં ટ્રેક્ટર નંબરની માહિતી આપે છે, પરંતુ તે ખરેખર ઘણા બધા મોટરસાયકલોના નંબર દર્શાવે છે. એમાં એવું બતાવે છે કે એક મોટરસાયકલ 150 મણ કપાસ લઈ આવીને સીસીએમાં નાખેલ છે, જે કોઈ દિવસ શક્ય જ ન બને. આવી રીતે મસ્ત મોટું કૌભાંડ થયું છે સીસીઆઈના અધિકારી દ્વારા અને બીજા વેપારીઓ દ્વારા મળીને કરવામાં આવેલ છે. 19 એપ્રિલના દિવસે એક જ ખેડૂત 45 વખત કપાસનું વેચાણ કરે. આ મામલે વીટીવીની ટીમે ખેડૂત રણછોડભાઈનો સંપર્ક કર્યો. તેમનું કહેવું છે કે તેમણે એ દિવસે કોઈ જ કપાસનું વેચાણ કર્યું નથી. મારો સીસીઆઈમાં જે કપા લગભગ 40-45 ટ્રેક્ટર મને ખબર પડી કે અંદર નાખેલો હે, પણ મેં એક મણે કોઈ સીસીઆઈમાં નાખેલું નથી, એ મને પૂરી રીતે ખાતરી હું તમને આપું. હળવદ કેન્દ્રમાં કૌભાંડ બહાર આવતા સીસીઆઈના અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા છે અને તાબડતોડ વિજિલન્સની એક ટીમ તૈયાર કરવામાં આવી છે. આ મામલે રાજકોટના પ્રબંધક ઓફિસર અને મુંબઈમાં આવેલી સીસીઆઈની હેડ ઓફિસના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. જીસકે લીએ હમ અપને ઉચ્ચ અધિકારીઓ કો ભી સૂચના દી થી ઓર ઉન્હોને હમે આગે કાર્યવાહી કરને કા આદેશ દે દીએ હૈ, તો ભી હમારી જાંચ ચલ રહી હૈ, સ્ટાર્ટ હો ચુકી હૈ. જૈસે કોઈ નતીજા ઇસકા નિકલતા હૈ, જો ભી હૈ ગલત હૈ યા સહી હૈ, તો વો જીતની જલ્દી હો સકે હમ અપને ઉચ્ચ અધિકારીઓ કો ઉસકે લીએ રિપોર્ટ કર દેંગે. હા, હળવદ કે લીએ હમ કલ જા રહે હૈ યહાં સે, ઓર જાકર જો શિકાયત કરતા હૈ સુમિર જી, તો હમ ઉનસે બાત ભી કરેંગે. આ કૌભાંડ બાદ તપાસ ચાલુ કરાઈ છે અને 17 મેના દિવસે તપાસ ટીમ હળવદ સીસીઆઈ કેન્દ્રે મુલાકાત પણ લેશે. હળવદથી મનોહરસિંહ રાણા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી રાજકોટ.